गुड मॉर्निंग विद्यालय मित्रों, आई होप यू आर वेरी फाइन एट होम। ओके, आज इंग्लिश स्पोकन वीडियो नंबर 10 जे कही सकाय के वीडियो नंबर 11 थी पछा जितला वीडियो सीरीज छे एनो आ किंग छे। કેમ કે એની અંદર હું તો એક જ સેન્ટેન્સ બોલીશ, વિડીયો નંબર 11 માં કોઈ ટેકનિક આવી એક જ ટેકનિક બોલીશ, પણ એક સેન્ટેન્સ માંથી અનલિમિટેડ સેન્ટેન્સ તમારે કેવી રીતે બનાવવા। યસ માય ડિયર ફ્રેન્ડ, તમારે એક સેન્ટેન્સ માંથી અસંખ્ય એટલે કે જેટલી તમારી કેપેસિટી છે, વર્ડ ભંડોળ તમારા દિમાગમાં કેટલો છે, ત્યાં સુધી તમે વાક્યો બદલી શકો છો, વાક્યો ચેન્જ કરી શકો છો। સો એ તમારે એ ટ્રીક કેવી રીતે કરવાની છે એના માટે વિડીયો નંબર 10 સ્પેશિયલ બનાવ્યો છે। ઓકે, સો નાઉ પહેલો પોઈન્ટ લઈએ સર્વનામ, જેને આપણે કર્તા તરીકે યુઝ કરીએ છીએ। હવે જે વિદ્યાર્થી મિત્રો બિલકુલ ઇંગ્લિશ નથી આવડતું એના માટે તો ઇમ્પોર્ટન્ટ છે, પણ અમુક વિદ્યાર્થીઓ એવું સમજે આ તો બધું મને આવડે છે। મિત્રો, મેં પહેલા જ કહ્યું છું, મેં આગળ સ્ટાર્ટિંગમાં વિડીયોમાં તમને કહી દીધેલું, યુ આર વેરી સ્માર્ટ, યસ, તમે બધું જાણો, યુ આર વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ યુ નો એવરીથિંગ, તો વાય કાન્ટ યુ સ્પીક ઇંગ્લિશ? છે ને પ્રોબ્લેમ, તમને બધું જ ખબર છે, હુંને આઈ કહેવાય તો તમે કેમ હું જ બોલું છું આઈ નથી બોલતા? સો મિત્રો, પ્લીઝ ફોલો માય સ્ટેપ એન્ડ લિસન ટુ કેરફુલી, ઓકે, એન્ડ કોન્સન્ટ્રેશન ઓન ધ બોર્ડ, પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ। કારણ કે હવે હું જે કહેવા જઈ રહ્યો છું, ઓકે, જે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે। સો આઈ એટલે હું થાય, તમે જાણો છો, એટલે ફટાફટ આટલું સમજાવી દઉં। વી એટલે અમે થાય, યુ એટલે તું, યુ એટલે તમે, હી એટલે છોકરા માટે વપરાય, પુરુષ માટે સી, છોકરી માટે વપરાય, ઈટ કોઈ પણ નાને તર પશુ પંખી માટે નિર્જીવ વસ્તુ માટે વાપરી શકાય, જે બધા માટે વપરાય। હવે મિત્રો, અહીંયા મેં એક સેન્ટેન્સ લીધું છે, આઈ વોન્ટ અ પેન, મારે પેન જોઈએ, આઈ વોન્ટ અ પેન, મારે પેન જોઈએ। સો હું જ્યારે આવી ઇંગ્લિશ સ્પોકનમાં જ્યારે ટ્રીક આપીશ, હવે એક સેન્ટેન્સ આપીશ, આઈ વોન્ટ અ પેન, તો હવે તમારે પેનની જગ્યા પર તમે જેટલા નાઉન જેટલા શબ્દો જાણો છો એ તમે બોલી શકો છો। આઈ વોન્ટ અ પેન જગ્યાએ તમે શું બોલી શકો છો? આઈ વોન્ટ અ મોબાઈલ, મેં ટેકનિક શીખવાડી, મારે જોઈએ છે, મારે જોઈ છે બોલાય, આઈ વોન્ટ બોલાય, આઈ વોન્ટ, જે વસ્તુ લેવી હોય પાછળ નામ મૂકવાનું। હવે તમારે દાખલા રિમોટ લેવું છે તો પછી ના કે પ્રકાશ રે, રિમોટ નું તો શીખવાડ્યું જ નથી, એટલે ભાઈ આઈ વોન્ટ, હવે તમારે કઈ નામ જ બદલાનું, આઈ વોન્ટ રિમોટ, યસ, ખ્યાલ આવ્યો? તમારે ટેક્સ્ટબુક જોઈએ છે, ઓકે, તો આઈ વોન્ટ ટેક્સ્ટબુક, આઈ વોન્ટ તારી ટેક્સ્ટબુક જોઈએ છે, તો આઈ વોન્ટ યોર ટેક્સ્ટબુક। તો ટ્રીક તમને આપી દીધી છે, હવે ખાલી મેં ચેન્જ જ કરવાનું છે, તો પહેલી જગ્યાએ મોબાઈલ મૂકી શકો, નોટબુક મૂકી શકો, ત્યાર પછી રિમોટ મૂકી શકો, તમે જે શબ્દો જાણતા મૂકી શકો, તમે બોક્સ પેટી જોઈતી પેટી મૂકી શકો, ઓકે, તમારે વધારે જોઈએ છે, તમારે દાખલા તરીકે સપોઝ બુક્સ જોઈએ છે, 3-4 બુક્સ, તો આઈ વોન્ટ અ શબ્દ કાઢી દેવાનો, આઈ વોન્ટ મેની બુક્સ, અથવા 4-5 બુક્સ, પાછળ લાસ્ટ લગાવો, તો આ નંબર 1 થયો, જે આપણે વસ્તુ લઈએ છીએ બદલીને। હવે નંબર 2, આઈ ની જગ્યા ઉપર આ ચેન્જ કરી શકાય, આઈ જગ્યા પર, આઈ જગ્યાએ તમે આઈ બી યુ યુ અને ધ્ય મૂકી શકો છો, આઈ જગ્યા તમે શું મૂકી શકો છો? આઈ જગ્યા પર વી યુ ધ્ય મૂકી શકો છો, વી વોન્ટ અ પેન, બધા જુદું, વી વોન્ટ પેન્સ, યુ વોન્ટ અ પેન, ધે વોન્ટ પેન્સ, ઓકે,
તો અહીં તમે મૂકી શકો છો ક્લિયર બટ માય ડિયર ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ લો હી સી ઇટ એટલે કોઈ પણ એક છોકરો કોઈ પણ એક છોકરી આવી સમજો મારી વાત જ્યારે કોઈ પણ છોકરો એક જ કાં તો કોઈ પણ છોકરી એક હોય એટલે હું અહીંયા નામ મૂકું છું કેતુલ તો અહીંયા જે ક્રિયા છે એક્શન છે ક્રિયા છે એને શું લાગે એસ એસ લાગે તો અહીંયા શું લાગશે કે હી વોન્ટ્સ એસ લાગશે સી વોન્ટ્સ કેતુલ વોન્ટ્સ અને પાછળ તો એમ નેમ તમારે જે જોઈએ તે તેને પેન જોઈએ છે હી વોન્ટ્સ અ પેન કેતુલ ને મોબાઈલ જોઈએ છે કેતુલ વોન્ટ્સ અ મોબાઈલ તો એક સેન્ટેન્સ તમે જો કેટલા બન્યા એ તમે આની જગ્યાએ તમે બદલી શકો છો પણ જ્યારે વી યુ ધ્ય મૂકો ત્યારે વોન્ટ નું વોન્ટ જ આવે ક્લિયર અને જ્યારે હી સી ઇટ મૂકો કે કોઈ નામ મૂકો ત્યારે ક્રિયા પદ એસ એસ લાગે ક્લિયર અને ના કોઈ વસ્તુ જગ્યાએ તમે નામ બદલી શકો છો તો આ એક વાક્યમાં એક આટલી ટેકનિક થઈ ક્લિયર હવે હું આગળ બીજું વાક્ય સમજાવું બીજી ટેકનિક સમજાવું એ પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો જેથી તમે પાછળથી લખી શકો કારણ કે તમારે જાતે તમે ખુદ યસ માઇન્ડ યોર ફ્રેન્ડ હવે તમે એકમાંથી અનેક વાક્યો બનાવો જે મેં રીતે તમને સમજાવ્યું એ પ્રમાણે તમે યાદ કરો ના ખેલા ફરીથી જોઈ લો અને પછી અનલિમિટેડ વાક્યો બનાવો જેટલા બને એ પણ બોલી બોલીને ખેલાયો ચલો સ્ક્રીનશોટ લઈ લો Are you ready, my dear friends? Okay. ત્રીજો નંબર લઈએ એ કેટલે અમુક જ પાંચ છ મે એક્શનો લીધી છે ક્રિયાઓ લીધી છે વોન્ટ એટલે જોઈએ પ્લે એટલે રમવું ગો એટલે જવું કમ એટલે આવવું ઈટ એટલે ખાવું અને ડ્રિંક એટલે પીવું ક્લિયર વિડીયો નંબર સમજી લો 11 12 પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એક્શનો ક્રિયાઓ છે જે ડેલી આપણે યુઝ કરીએ છીએ એનો એક સ્પેશિયલ વિડીયો મૂકીશ કે જેથી તમને બધી ક્રિયાઓ ખ્યાલ આવે કારણ કે ક્રિયાઓ આવડી તો તમે સેન્ટેન્સ અનલિમિટેડ બનાવી શકવાના યુ નો વેરી વેલ સો હવે જો આઈ કેન પ્લે હું રમી શકું છું આઈ કેન પ્લે હું રમી શકું છું પણ પ્લે આવ્યું તો પ્લે એટલે રમવું તો મિત્રો તમે સાહેબ જાણો છો ગુજરાતીમાં કે પ્લે એટલે રમવું રમવા પછી શું આવે કોઈ ખાવાની વસ્તુ આવે કોઈ લખવાની વસ્તુ આવે ના આવે પ્લે પછી રમતનું નામ આવે તો પ્લે પછી તમે ક્રિકેટ ચેસ કેરમ ખોખો કબડ્ડી આવા નામ મૂકી શકો છો યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ સે ઓકે તો પ્લે પછી તમે રમતનું નામ મૂકી શકો છો હવે આ વાક્ય આઈ કેન ઓકે ચેસ ની જગ્યાએ તમે અનલિમિટેડ નામ મૂકી શકો છો ચલો એક ખેલાયો હવે બીજો નંબર પ્લેની જગ્યાએ તમે કોઈ પણ એક્શન મૂકી શકો છો ક્રિયા કોઈ પણ ક્રિયા મૂકી શકો છો આમાંની કોઈ પણ ક્રિયા આ તો પાસે છ લીધી છે અનલિમિટેડ ક્રિયાઓ છે સપોઝ તમે લીધું ઈટ તો આઈ કેન ઈટ હવે ઈટ એટલે ખાવું હવે આવું બોલે આઈ કેન ઈટ ચેસ હું ચેસ ખાઈ શકું છું અલે ભાઈ ઈટ એટલે ખાવું ઈટના પછી ખાવાની વસ્તુ આવે સો આઈ કેન ઈટ એન એપલ અથવા લંચ શું તમે લખી દો એપલ પછી લંચ લંચ એટલે બપોરનું ભોજન પછી સાંજનું જે ભોજન છે એને ડિનર બોલાય ડિનર પછી એપલ જગ્યાએ કોઈ ફ્રૂટનું નામ આવા પણ અનલિમિટેડ વાક્યો બને એ રીતે હવે તમે ઇટની જગ્યા પર સપોઝ તમે શું મૂકો છો ડ્રિંક મૂકો છો ડ્રિંક આઈ કેન ડ્રિંક આઈ કેન ડ્રિંક ડ્રિંક એટલે પીવું તો તમે શું મૂકી શકશો પીવા માટે વોટર પછી મિલ્ક કોકો ટી ટી એટલે ચા કોફી ખ્યાલ આવ્યો મિત્રો હવે હું શું કહેવા માંગુ છું એટલે તમે એકની જગ્યાએ અનેક શબ્દો મૂકી શકો છો ક્રિયા બદલી શકો છો એન્ડ નાઉ હવે તમે આ જે સબ્જેક્ટ છે કરતા છે એની જગ્યાએ તમે શું મૂકી શકો છો He, she, we, you. તો બધા મૂકી શકો છો He can drink water. She can drink water. We can drink
यू कैन ड्रिंक कोको यस खेलायो मित्रों अबे तुमने हाँ तो अबे सबसे इम्पोर्टेंट आ रिते पर हमें जाते बीजे वाक्यों बनाओ पहला सब्जेक्ट बदलो माने सब्जेक्ट बदलो इना वाक्य बनाओ पछि क्रियाओ बदलो और जे क्रिया बदला तेरे साथे पाछनु नाम बदला तुम्हें जानो छो क्लियर तो पहला हम स्क्रीनशॉट ले लो हयो थ्री चौथी टेक्निक सिखाओ ओके बहुत इंपॉर्टेंट है टेक्निक वो चलो स्क्रीनशॉट ले लो चलो मित्रों चौथी टेक्निक लीजिए गिव मी वाटर अरे तुम्हें दारू के कोई ट्रिक भी कि कोई वस्तु मांगनी हुआ है तो गिव मी वाटर बोलवाना ओके और तुम्हारे दारू पे मोबाइल जो तो है तो प्रकाश सर तो यूं क्या सिखाओ कि मोबाइल लू अरे भाई दिख रहा हो गिव मी वाटर जगह तुम्हारे वस्तु बोलवाना मोबाइल ले तो मोबाइल गिव मी मोबाइल ओके दादा भाई पप्पा पास तुम्हारे पेन ले छे तो गिव मी पेन पापा गिव मी पेन पापा ओके सो टेल मी तुम्हारे सपोज रिमोट ले छे तुम्हारा बाजू में दूर पड़ी छे रिमोट तो बाजू में पप्पा बैठा छे तुम्हारे रिमोट ले छे तो शू कहो गिव मी रिमोट पप्पा शू कहो गिव मी रिमोट पप्पा खेलाई गयो બીજો નંબર આ એક નંબર ચેન્જ કર્યો બીજો નંબર હવે જે મી રી મી એમ જગ્યાએ તમે શું કહી શકો છો ગીવ મી આવું કેતુલ ને લેવું હોય તો ગીવ કેતુલ વોટર કેતુલ ને પાણી આપવું પછી છોકરો હોય તો હિમ હિમ કર્મ લેવાય છોકરો હોય તો હિમ અને છોકરી હોય તો હર તમે આમ પણ કહી શકો છો કે ગીવ હિમ મોબાઈલ તેને મોબાઈલ આપો ગીવ હર પેન તેને પેન આપો क्लियर એટલે બીજો નંબર ચેન્જ આ રીતે કહી શકાય અને જો તમે પરફેક્ટ નામ ખ્યાલ હોય તો તમે નામ પણ અહીંયા બોલી શકો છો નંબર 5 લેટ મી પ્લે મને રમવા જવા દો મને રમવા જવા દો તો અહીંયા એક્શન આઈ પ્લે રમવાની એ જગ્યાએ તમારે દાખલા તરીકે જવું હોય તો મને જવા દો તો લેટ મી ગો દાખલા કે તમારે गोपी तराव जाऊं छे तो लेट मी गो टू गोपी तराव ओके को म्यूजियम में जाऊं छे तो लेट मी गो टू म्यूजियम मने जवा दो ओके तो या गो सपोज कहीं खाऊं छे मने खावा दो तो लेट मी ईट ये बदले खाने वस्तु बोली सको छो इने ये क्रिया बदली सकाय तो लेनी देर में सु कर ईट मुकी सको પછી ડ્રિંક મૂકી શકો અલગ અલગ ક્રિયા બધી ક્રિયાઓ મૂકી શકાય આ એક ચેન્જ બીજો ચેન્જ ઉપર સે મગેરા જેવી તે છે લેટ કેતુલ પ્લે કેતુલને રમવા જવા દો છોકરો હોય તો હિમ તેને રમવા જવા દો છોકરી હોય તો હર તેને ખાવા દો क्लियर तो બીજો ચેન્જ દરેક માં બે ત્રણ ચેન્જ થાય જેમાં અનલિમિટેડ વાક્યો બને છે ઓકે મિત્રો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો હવે લાસ્ટ ટેકનિક ક્વેશ્ચન ઇઝ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નાઉ લાસ્ટ સેન્ટેન્સ ડુ યુ લાઈક ઇટ શું તમને તે ગમે છે તો અહીંયા મિત્રો જો पहला मैं सू चेंज कर सके ईट ईट में जगह तुम्हें कोई भी नाम डू यू लाइक दिस मोबाइल आ मोबाइल तुम्हें गमे छे એટલે તમે ઈટની જગ્યાએ તમે કોઈ પણ નામ આગળ સમજાવ્યું મોબાઈલ પછી તમે શું બોલી શકો છો કોઈ પેન ડુ યુ લાઈક બ્લુ પેન પિંક પેન ગ્રીન પેન ઓકે તો પહેલો ચેન્જ ઈટની જગ્યાએ કોઈ નામ બીજો ચેન્જ લાઈક ની જગ્યાએ શું આવશે want પણ કહી શકો છો do you want do you like do you dislike ઓકે want કારણ કે લાઈક એટલે ગમવું અને want એટલે જોઈએ ત્યાર પછી want ની જગ્યાએ એવો બીજો શબ્દ છે need એટલે પણ જોઈએ ઓકે તો જેટલા તમારી પાસે વર્ડ ભંડોળ હશે મેં પહેલા જ લીધું વિડિયો નંબર
11 12 પતે પછી કેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક એક્શન ઓફિસ સ્પેશિયલ એક્શન નો જ વિડિયો તો પહેલા તૈયાર કરી દેજો એટલે જેથી તમે અનલિમિટેડ સેન્ટેન્સ બનાવી શકો ત્યાર પછી તમે યુ ની જગ્યા પર શું કરી શકો વી આઈ દે ઓકે તો ડુ આઈ લાઈક ઇટ ડુ વી લાઈક ઇટ Do they like it? Clear? तो आज दे use कर सको. But my dear friend, जो तुमने आने जगह पर त्रिजी व्यक्ति आवी, त्रिजी व्यक्ति ये पन के भी मात्र एक कज, जेने अपने कोई पर एक छोकरो ही, कोई पर एक छोकरी सी કાતો કોઈ પણ એક આપણે નામ માઈ લઈ શકીએ ત્રીજો પુરુષ એકવચન તો મિત્રો આ જે ડુ અહીંયા લખે છે ડુ એ ડુ ની જગ્યા ઉપર શું થઈ જશે ડસ થઈ જશે આટલું યાદ રાખવાનું ડસ હી લાઈક ઇટ ડસ શી લાઈક ઇટ ડસ માહી લાઈક ઇટ ઓકે તો આ રીતે તમે એકમાંથી અનેક વાક્યો બનાવી શકો છો આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે સો પ્લીઝ તમે બધું સમજી ગયા છો તો હવે તમે આનો પણ સ્ક્રીનશોટ લઈ લો અને આજે જે તમે શીખવાડ્યું એ વાક્યને મેક્સિમમ તમે વાક્ય બનાવો કેટલા બનાવી શકો છો 100 યસ માય ડિયર ફ્રેન્ડ 100 100 150 કેટલા બનાવી શકો છો ટ્રાય કરો અને બી રેડી ફોર નેક્સ્ટ વિડિયો આપતે વિડિયો માટે તૈયાર થઈ જાઓ કારણ કે હવે તમે રેડીમેડ સેન્ટેન્સ બનાવવાના છે એક સેન્ટેન્સ મળશે એમાં તમારે અનેક બનાવવાના અને એ સેન્ટેન્સ એટલા બેસ્ટ હશે કે જે તમે મેક્સિમમ ઇંગ્લિશ સ્પોકન ઇન એનો યુઝ કરી શકશો ઓકે માય ડિયર ફ્રેન્ડ અને જો આટલા સરસ મજાના વિડિયો બનતા હોય તમારા માટે તો પ્લીઝ આ ત્રણ વસ્તુ તમારે નથી ભૂલવાની આ સરસ મજાના વિડિયો તમારા ફ્રેન્ડ સર્કલ શેર કરો લાઈક કરો અને જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી હવે જે લેટેસ્ટ વિડિયો આવે છે એ તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર આવી જાય ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ બાય સી યુ